खरा पण तू स्कूल ना विद्यार्थी अने ड्रग्स। जी हाँ, सूरत में तो विद्यार्थी ने स्कूल बेग में पुस्तकों की साथ नशीला पदार्थों पण मळी आव्या त्यारे ए जाणे के हवे स्कूल ना विद्यार्थियों ने पण नशानी लते चढ़ावानू आ नवू षड्यंत्र छे शुं। હુકામાં વપરાતા ફ્લેવર મસાલાનું પેકેટ, ધોરણ 6 ના વિદ્યાર્થીના બેગમાંથી મળ્યા નશીલા પદાર્થ, સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા વધુ એક વિવાદમાં ફસાઈ છે। ફેસ્તાન વિસ્તારની શાળામાં સ્કૂલનો સમય પૂર્ણ થયા બાદ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદો સતત મળતી રહે છે। એ દરમિયાન વાલીઓએ આ શાળાની અંદર ચાલતી પ્રવૃત્તિઓ અંગે શિક્ષણ સમિતિના આમ આદમી પાર્ટી તેમજ શિક્ષણ સમિતિને જાણ કરાઈ હતી। ત્યારબાદ શાળામાં જ્યારે તપાસ માટે તેઓ ગયા તો સ્કૂલના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગમાંથી હુક્કો પીવા વપરાતા ચારકોલ અને ચોકલેટ ફ્લેવરના પદાર્થો મળી આવ્યા હતા। સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા શિક્ષણ સમિતિના અધ્યક્ષને ફરિયાદ કરવામાં આવી છે। કેટલાક બાળકોની બેગ ચેક કરી તો ધોરણ 6 ના બાળકોની બેગમાંથી આપણે જે હુક્કાનું સેવન કરવા માટે એમાં જે ફ્લેવર એડ કરવામાં આવે એનું પેકેટ અને ચારકોલની ટેબ્લેટનું એક પેકેટ મળી આવ્યું હતું। ત્યારબાદ એ શાળાને સીસીટીવી કેમેરા આપવા માટે, સુરક્ષાકર્મી આપવા માટે તેમજ શાળામાં સુરક્ષા વધારવા માટે સમિતિના અધ્યક્ષને અને તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ જાણ કરી હતી। આશ્ચર્યજનક બાબત એ છે કે જે વિદ્યાર્થીઓની સ્કૂલ બેગમાંથી નશીલા પદાર્થો મળ્યા હતા તે વિદ્યાર્થીઓ સગીર વયના હતા, ત્યારે અહીં સવાલ એ સર્જાય છે કે સગીર વિદ્યાર્થીઓને નશાના રવાડે કોણે ચઢાવ્યા, વિદ્યાર્થીઓ પાસે નશીલા પદાર્થો કેવી રીતે પહોંચ્યા, શું વિદ્યાર્થીઓને નશાના રવાડે ચઢાવવાનું નેટવર્ક ચાલી રહ્યું છે, કડક કાર્યવાહી છતાં નશાનો વેપાર કેમ નથી અટકતો, કોણ કરી રહ્યું છે વિદ્યાર્થીઓની જિંદગી બરબાદ, વિદ્યાર્થીઓની સ્કૂલમાં નશીલા પદાર્થ ક્યાંથી આવ્યા, શું આ ખુલાસા બાદ સુરત પોલીસ કરશે કાર્યવાહી। આ ઘટના ભલે એક સ્કૂલની લાગે પરંતુ તમામ વાલીઓ માટે સવાલો અને ફિકર તો ઊભી કરે જ છે, કેમ કે ક્યારે કઈ સ્કૂલમાં ભણતા બાળકોને નશાની લત લગાડવામાં આવી રહી છે તેનો અંદાજ હાલ આવી શકે તેમ નથી। પરંતુ ઘટનાની ગંભીરતા સમજી પોલીસ વિભાગ પણ આ દિશામાં કડક કાર્યવાહી કરે તે જરૂરી છે। બલદેવ સુથાર, TV9।